મોર્નિંગ સ્ટુડન્ટ, ગુજરાતી વિષયમાં આજે આપણે પુનરાવર્તન 2 એટલે કે રિવિઝન 2 તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો તેમાં ક્વેશ્ચન 1, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. આ બધા ક્વેશ્ચન તમને આગળ ચેપ્ટરમાં આવી ગયેલા છે અને આપણે બધાએ નોટમાં લખેલા છે, તો તમે તેમાંથી જોઈને બી લખી શકો છો. જેમ કે ક્વેશ્ચન 1, ગળે પડવાની ટેવ કઈ બીમારીમાં વધારે હોય છે? તો ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે. નર્મદાનો શું અર્થ થાય છે? તો નર્મદાનો અર્થ આનંદ આપનાર થાય છે. થર્ડ, રાધિકા કોને પાસે શું માંગે છે? તો રાધા શ્રીકૃષ્ણ પાસે પોતાના હારનું ખોવાયેલું મોતી માંગે છે. તમારે આ ક્વેશ્ચનના આન્સર આગળના ચેપ્ટરમાંથી તમે જે લખ્યા છે જોઈને બી લખી શકો છો. નર્મદા નદી વિશે 5 વાક્ય લખો. તો તમારી રીતે લખવાનું છે આ, કે નર્મદા નદી વિશે 5 વાક્ય, કે નર્મદા મધ્યપ્રદેશ અમરકંટક સરોવરમાંથી નીકળે છે, નર્મદા ભારતના 2 ભાગ પાડે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, સૌને આનંદ અને સુખ આપનારી નર્મદા નદી ભરૂચ આગળ સાગરને મળે છે, નર્મદાના પાણી ગુજરાતના પ્રજાની સમૃદ્ધિ વધારે છે, તેથી તેને ગુજરાતની જીવાદોરી કહે છે. તો આવી રીતે બી તમે નર્મદા નદી, જે આપણે નર્મદામાં આ પાઠ સમજ મેળવી છે, તેમાંથી તમે અમુક એવા પોઈન્ટ લઈ અને લખી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન 3, નીચેના શબ્દોના સામાનાથી શબ્દ આપો. ખબર, સમાચાર, તસ્દી, તકલીફ, શિલા, પથ્થર, કિનારો, તટ, લાભ, ફાયદો, પર્વત, ડુંગર. તો તમારે બી આ રીતે ટેક્સ્ટ બુકમાં જ લખવાનો રહેશે. ક્વેશ્ચન 3 અને 4-5, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો. તમારે અહીંયા કૌંસમાં આપેલા છે એમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખવાનો છે. જેમ કે મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. પછી આવશે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો, તો આલોસી આવશે. લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. મારે સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું, તો મળવા, મરવા નહીં. ત્યારબાદ ક્વેશ્ચન 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો. તો આમાં બી એવું છે કે સાચો શબ્દ પસંદ કરીને તમારે લખવાનો છે. જેમ કે રસ્તા પર પથ્થર પડ્યો હતો, તો આવી રીતે પથ્થર લખાશે. સવારે મેં નાસ્તો કર્યો હતો, તો આ નાસ્તો સાચું છે. મારો જીવ અધર થઈ ગયો, અધર. સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્તોત્ર છે, તો સ્તોત્ર આ રીતે લખાશે. તો સ્ટુડન્ટ, આજે આટલું જ. આજનું તમારો હોમવર્ક છે કે ક્વેશ્ચન 1 અને 2 તમારે નોટબુકમાં લખવાનો છે, ત્યારબાદ ક્વેશ્ચન 3, 4 અને 5 જે તમારે ટેક્સ્ટબુકમાં જ લખવાનું રહેશે. આગળના ક્વેશ્ચનની ચર્ચા આપણે આગલા પાર્ટમાં કરીશું. થેન્ક યુ.